તો વાત કરીએ રાજકોટની, તો ગોંડલ માર્કેટયાર્ડમાં ચાઇનીઝ લસણનો વિરોધ, કે જે આવતીકાલે 10 સપ્ટેમ્બરે લસણની હરાજી બંધ, ત્યારે કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો. જ્યાં માર્કેટયાર્ડમાં દૈનિક 4-5 હજાર કટ્ટાની આવક થાય છે, ત્યારે લસણની આવક વચ્ચે લસણની હરાજી બંધ કરવામાં આવી છે. ત્યારે ચાઇનીઝ લસણના વિરોધમાં વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે. ત્યારે જે લસણની આવક જે છે તેની હરાજી બંધ કરવામાં આવી છે. ગોંડલ માર્કેટયાર્ડ, કે જ્યાં ગોંડલ માર્કેટયાર્ડ છે, આ ગોંડલ માર્કેટયાર્ડ સૌથી મોટું માર્કેટયાર્ડ છે. અને જ્યાં આ માર્કેટયાર્ડને લઈને જે ચાઇનીઝ લસણ છે, ચાઇનીઝ લસણ આ માર્કેટમાં આવ્યું હતું, ત્યારે આને લઈને હવે વિરોધ જોવા મળી રહ્યો છે. આવતીકાલે 10 સપ્ટેમ્બરે લસણની હરાજી બંધ રહેશે, કે જ્યાં ગુજરાતનું સૌથી મોટું માર્કેટયાર્ડ ગોંડલ માર્કેટયાર્ડ, કે જ્યાં આવતીકાલે 10 સપ્ટેમ્બરે લસણની હરાજી છે, આ લસણની હરાજી બંધ કરવામાં આવશે. ત્યારે કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. માર્કેટયાર્ડમાં દૈનિક 4-5 હજાર કટ્ટાની આવક થાય છે, ત્યારે લસણની આવક વચ્ચે લસણની હરાજી બંધ કરવામાં આવશે, અને જેને લઈને ક્યાંક ને ક્યાંક નુકસાન પણ આવશે. ત્યારે ચાઇનીઝ લસણના વિરોધમાં વેપારીઓમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. અને આ રોષને પગલે આવતીકાલે 10 સપ્ટેમ્બરે જે હરાજી છે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગોંડલ માર્કેટયાર્ડ એ ગુજરાતનું સૌથી મોટું માર્કેટયાર્ડ છે, જ્યાં જે આવક અને જાવક જે થતી હોય છે, જે શાકભાજી હોય કે અન્ય કોઈ અનાજ હોય, લસણ હોય, તમામ વસ્તુની જે અવર જવર કરવામાં આવતી હોય છે, ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવતું હોય છે, ત્યારે આવતીકાલે 10 સપ્ટેમ્બરે લસણની હરાજી છે બંધ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ માર્કેટયાર્ડમાં દરરોજનું દૈનિક 4-5 હજાર કટ્ટાની આવક થતી હોય છે, ત્યારે આવતીકાલે માર્કેટ બંધ રહેશે. લસણની જે આવક છે એને બંધ રાખવાની છે, હરાજી જે છે એને બંધ રાખવાની છે, ત્યારે જે ચોક્કસ તેની અસર જોવા મળશે, કે જ્યાં લસણની હરાજી બંધ રહેશે, ત્યારે ચાઇનીઝ લસણના વિરોધમાં વેપારી દ્વારા આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ચાઇનીઝ લસણ છે માર્કેટમાં આવી ગયું હતું, અને જેને લઈને જે ખેડૂતોમાં જે ભારે રોષ જોવા મળી રહ્યો છે, વેપારી મંડળ છે તેઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે ચાઇનીઝ લસણ માર્કેટમાં આવતા ચોક્કસ જે માર્કેટને અસર થાય છે, ત્યારે તેને લઈને જે માર્કેટયાર્ડમાં જે આવતીકાલે લસણ છે, લસણની હરાજી છે બંધ કરવામાં આવશે. ત્યારે કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા આ વિરોધ કરવામાં આવી રહ્યો છે, કે જ્યાં આ માર્કેટયાર્ડમાં દૈનિકની વાત કરીએ, દૈનિક 4-5 હજાર કટ્ટાની જે આવક થાય છે, પરંતુ આવતીકાલે લસણની આવક જે છે એની હરાજી છે બંધ રાખવામાં આવશે, ત્યારે ચોક્કસ અસર થશે. ત્યારે આ સાથે જ વધુ માહિતી માટે રાજકોટથી સંવાદદાતા ધ્રુવ મારું જોડાઈ ગયા છે. જી ધ્રુવ, વાત કરવામાં આવે કે ગોંડલ માર્કેટયાર્ડમાં ચાઇનીઝ લસણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે શું છે વધુ વિગત? જી ધ્રુવ. જી ધ્રુવ, વાત કરવામાં આવે કે ગોંડલ માર્કેટયાર્ડમાં ચાઇનીઝ લસણનો જે વિરોધ કરવામાં આવી રહ્યો છે, આવતીકાલે હરાજી બંધ રહેવાની છે, શું છે વધુ વિગત? તો ગોંડલ માર્કેટયાર્ડમાં ચાઇનીઝ લસણ જે આવ્યું હતું, આ ચાઇનીઝ લસણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, કે જ્યાં ચાઇનીઝ વસ્તુઓ છે માર્કેટમાં આવી રહી છે, ત્યારે હવે ચાઇનીઝ લસણ પણ માર્કેટમાં આવી ગયું છે, કે જ્યાં દરેક ગ્રાહકોએ સતર્ક રહેવાની જરૂર છે. કારણ કે તમારા ઘરમાં આ ચાઇનીઝ લસણ તો નથી આવતું ને, એ પણ તમારે તકેદારી રાખવી પડશે. અને જ્યાં ચાઇનીઝ લસણ માર્કેટમાં આવ્યું છે, ત્યારે ગોંડલ માર્કેટયાર્ડમાં હવે ચાઇનીઝ લસણને લઈને વિરોધ કરવામાં આવ્યો છે, ત્યારે આવતીકાલે 10 સપ્ટેમ્બરે લસણની હરાજી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કમિશન એજન્ટ એસોસિએશન છે, આ કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા જે આ વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે આ સાથે જ વધુ માહિતી માટે જે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ મારું જોડાઈ ગયા છે. જે ધ્રુવ, વાત કરવામાં આવે આવતીકાલે ગોંડલ માર્કેટયાર્ડમાં લસણની હરાજી બંધ રહેશે, શું છે વધુ વિગત? ચોક્કસ થી જણાવી દઉં કે આવતીકાલે છે અત્યારના જે તે માર્કેટિંગ યાર્ડ દ્વારા જે તે નિર્ણય છે તે કરવામાં આવ્યો છે કે અત્યારના લસણ નો જે કહી શકાય કે હરાજી છે તે બંધ રાખવામાં આવી છે. કારણ કે જે ડુપ્લિકેટ એટલે કે ચાઇનાથી જે તે આ લસણ નું છે તે અહીંયા લઈ આવવામાં આવ્યું હતું. પ્રથમ બેન જે આ લસણ છે
તેને લઈને અત્યારના જે યાર્ડના સંચાલકો અને જે ખેડૂતો છે તેમને અત્યારના હાલ વિરોધ છે તે કરવામાં આવ્યો છે, જેને લઈને અત્યારના આવતીકાલે છે તે અત્યારના હરાજી છે તે બંધ રહેશે, તેમથી લઈને અત્યારના લોકો છે જે ખેડૂતો અને જે વેપારીઓ છે તે અત્યારના વિરોધ છે તે કરી રહ્યા છે. જી ધ્રુવ, જે કહી શકાય કે રોજની 4-5 હજાર જે કિલો જે આવતા હોય છે, ત્યારે આને લઈને ખેડૂતોને કેટલી અસર થવાની છે? ચોક્કસથી આ ગોંડલ યાર્ડ છે તે આ સૌરાષ્ટ્રનું બીજા નંબરનું યાર્ડ છે, તેમને લઈને અત્યારના જે ખેડૂતો છે તે સાવ નિરાશ મૂળમાં છે અને વિરોધ કરી રહ્યા છે, જેને લઈને જે ઉપલેટાનો એક ખેડૂત હતો તે અહીંયા જે ચાઇનાથી જે લસણ છે તે લેવામાં આવ્યું હતું, તેને લઈને અત્યારના હાલ પોલીસે છે તે અત્યારના ધરપકડ છે તે ગઈ રાતના જ છે તે કરવામાં આવી હતી, જેને લઈને અત્યારના જે ખેડૂતો વેપારીઓમાં છે તે અત્યારના હાલ નારાજી છે, તેને લઈને અત્યારના ગઈકાલે છે તે માર્કેટિંગ યાર્ડનો જે હરાજી છે લસણનો જે વિભાગની તે અત્યારના બંધ કરવામાં આવ્યો છે, એટલે કે હરાજી નહીં થઈ શકે અને અનોખો છે તે વિરોધ છે તે અત્યારના કરવામાં આવ્યો છે. જી જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આભાર. તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઇનીઝ લસણનો વિરોધ જોવા મળી રહ્યો છે. આવતીકાલે 10 સપ્ટેમ્બરે લસણની હરાજી બંધ રહેશે. જ્યાં કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા નિર્ણય કરાયો છે ત્યારે માર્કેટ યાર્ડમાં દૈનિક 4-5 હજાર જે કટ્ટાની આવક થતી હોય છે, પરંતુ આવતીકાલે હરાજી બંધ રહેશે અને જેને લઈને ખેડૂતોને પણ ક્યાંક ને ક્યાંક અસર થશે.